આજે દિવાળીના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા પ્રમાણે ધાનેરા બજાર સમિતિના વેપારી આગેવાનોએ ચોપડા પૂજન સાથે ત્રાજવાની પૂજા કરી હતી। હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું અનેરું મહત્વ હોય છે। વર્ષો જૂની પરંપરા આજે પણ વેપારીઓએ જાળવી રાખી છે। ધાનેરા બજાર સમિતિમાં 300 કરતાં પણ વધારે દુકાનો આવેલી છે। મુખ્ય ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા આપણા બનાસકાંઠા જિલ્લામાં બજાર સમિતિમાં આવેલી દુકાનોને પેઠીનું નામ આપવામાં આવ્યું છે। આજે દિવાળીના તહેવાર પર તમામ વેપારીઓ અને પેઠી પર કામ કરતા કર્મચારીઓ અને મજૂરો સાથે મળી દુકાનને નવા તોરણ બાંધતા હોય છે। સાથે ચોપડા પૂજન કરી વર્ષો પહેલા જ્યારે લોખંડના ત્રાજવાનું પૂજન થતું હતું, હવે જ્યારે આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક કાંટા આવી જતા ઇલેક્ટ્રોનિક વજન કાંટાનું પણ આજે વિધિવત રીતે પૂજન કરાયું હતું। આજે તમામ પૂજા વિધિ કર્યા બાદ હવે આગામી લાભ પંચમના દિવસે ધાનેરા બજાર સમિતિના તમામ દુકાનો શુભ મુહૂર્તે ખુલશે। ધાનેરા બજાર સમિતિમાં આજે દિવાળી પર્વને લઈ તમામ દુકાનદારો અને શ્રમિકો દુકાનોને શણગારીને દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા। પરંપરાથી જેમ ચોપડા પૂજન એ દેવી દેવતાનો એ કોટા પૂજન એ ત્યારે આજ શુભ મુહૂર્ત કરી અને અમે પછી લાભ પહોંચવાને રાબેતા મુજબ ચાલુ કરીશું। અમે શેઠિયાઓ મહેતાઓ બધા હાજર રહી મજૂરો કેવા પ્રકારની પૂજા થતી હોય બસ દેવી દેવતાનીઓ પછી ચોપડા પૂજન એ કોટા પૂજન એ શુભ મુહૂર્ત કરીને અમે હવે લાભ પાંચમે ખુલીશું। કેટલા વેપારીઓ એમાં હશે? કેટલી દુકાનો હશે? 300 થી 350। અચ્છા, એ બધી સાથે જ ખુલતી હોય? લાભ પાંચમે બધી